નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. ભૂપેન્દ્ર ઝાલા અને ધવલસિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો. ડાયરાના કાર્યક્રમનો આ વિડીયો હોવાની જાણકારી છે. ધવલસિંહ ઝાલાના સાથે રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે. હાથમાં નોટની થપ્પી સાથે રૂપિયાનો વરસાદ કર્યો. બાયડના ધારાસભ્યની BZCO સાથેની જુગલબંધી દેખાઈ. સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો. ડાયરાના કાર્યક્રમમાં તે વખતના વિડીયો વાયરલ થયા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, જે વિડીયો વાયરલ થયો છે તેમાં ભૂપેન્દ્ર ઝાલાની સાથે સાથે ધવલસિંહ પણ નજરે પડી રહ્યા છે, શું વિગતો? હા દીપા, ચોક્કસથી. જે પ્રકારે BZ નું જે કૌભાંડ સામે આવ્યું છે 6000 કરોડ નું, અને ત્યારબાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે બાયડના ધારાસભ્ય અને BZ ના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એક સાથે એક મંચ ઉપર નોટોની થપ્પી સાથે કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અને આ વિડીયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જે માલપુરનો જે એજન્ટ છે મયુર દરજી, તે પણ એ જ સ્ટેજ ઉપરથી જે રૂપિયાની થપ્પી છે તેને વરસાદ કરતો નજરે પડી રહ્યો છે. એટલે આ પ્રકારના વિડીયો હવે ધીમે ધીમે વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂતકાળમાં જે કાર્યક્રમોમાં એક સાથે જોવા મળ્યા હતા CEO BZ ના ભૂપેન્દ્ર ઝાલા તેમજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ત્યારે આ પ્રકારના જે વિડીયો છે એ હવે ધીમે ધીમે સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યા છે, લોકો વચ્ચે પણ વાયરલ થઈ રહ્યા છે. અનેક સવાલો કે જે પ્રકારના જે ભૂપેન્દ્ર ધવલસિંહ ઝાલાનું જે નિવેદન સામે આવ્યું હતું ગ્લોમરમાંથી કે તેઓ જે એકના ડબલ કરી શકે છે, આ સંજોગોમાં આ નિવેદન બાદ હવે આ પ્રકારના વિડીયો પણ સામે આવી રહ્યા છે. એટલે કે જે સંબંધ જુગલબંધી છે બંને વ્યક્તિઓ વચ્ચેની, તે ક્યાંક ને ક્યાંક ક્ષતિ થઈ રહી છે. પરંતુ આ વચ્ચે ધવલસિંહ ઝાલા બે વખત આ બાબતે સ્પષ્ટતા કરી ચુક્યા છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં પણ ગુંજ્યો. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો. યોજનાના દુરુપયોગથી સરકારને નુકસાન થયું છે તેવું નિવેદન શક્તિસિંહે રાજ્યસભામાં આપ્યું છે. ખ્યાતિકાંડમાં જે 19 દર્દીઓને લાવવામાં આવ્યા હતા તેમાંથી 2 દર્દીના મૃત્યુ થયા હતા. તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું અને કેટલાકની એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેમાંથી 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. અને ત્યારબાદ આ આખો મામલો ખુલ્યો. જોકે અન્ય પણ ગામડાઓમાં જઈને આ લોકો ખ્યાતિકાંડના જે માસ્ટરમાઇન્ડ છે તેઓ કેમ્પ યોજતા, અને ત્યારબાદ જેમને જરૂર ન હોય તેમના પણ ઓપરેશન કરી દેવાતા, એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકી દેવામાં આવતા, અને ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે. PMJY યોજના અંતર્ગત પૈસાની લાલચે આ માસ્ટરમાઇન્ડ આ પ્રકારે ઘણા સમયથી કાંડ ચલાવી રહ્યા હતા, જેનો ખુલાસો થયો છે. એક બાદ એક હકીકતો ખુલી છે, જેને લઈને શક્તિસિંહ ગોયલે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. અને સાથે જ તેમણે કહ્યું કે સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચ્યું છે. એક અસ્પતાલ જિસને અમદાવાદ મેં કી ખ્યાતિ અસ્પતાલ ને, વો ક્યા સ્કીમ કરતે થે, ગાંવ મેં ચલે જાતે થે, ફ્રી મેડિકલ કેમ્પ કે નામ પે કેમ્પ લગતા થા, ગરીબ લોગ જબ આતે થે ઉનકો કહેતે થે અરે તુમ્હારા તો હાર્ટ મેં બ્લોકેજ હૈ, કલ ખ્યાતિ અસ્પતાલ આ જાના, આપકો એન્જિયોગ્રાફી કરની પડેગી, ઓર ફિર વહાં જિનકો કોઈ જરૂરત નહીં ઉસકી એન્જિયોગ્રાફી ઓર સ્ટેન્ટ લગા દેતે થે. કરોડો રૂપિયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સે ઉસ અસ્પતાલને ઉઠા લી, ઓર જાંચ હુઈ તો પાયા કે એ તો બાર બાર કરકે કરોડો રૂપિયે ઇન્હોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સે લે લીએ હૈ ઓર જિનકો કોઈ જરૂરત નહીં. એસે લોગો કો એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરકે પૈસે ઉઠાને કા ષડયંત્ર ચલ રહા થા. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીનો કહેર વકર્યો છે. સુરતના કીમમાં પતંગની દોરીથી યુવકનું મોત નિપજ્યું. કાતિલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત થયું. મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નિપજ્યું. સારવાર દરમિયાન યુવકે જીવ ગુમાવ્યો. થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું, અને વધુ એક વખત નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શરદા ગામ નજીક આ ઘટના બની. વાહન ચાલક પોતાની ધૂનમાં જઈ રહ્યા હતા અને અચાનક દોરી આવી ગઈ, જેના કારણે તેઓ મોતને ભેટ્યા. કીમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું. બાઇક સવાર દંપતિ બ્રિજ પરથી જઈ રહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નિપજ્યું. મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે.
સવાલ અહીં એ કે જ્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં પણ કેમ દોરીનો ઉપયોગ કરાય છે? એક કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા, તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા, પણ એક સુખ ખૂબ ગંભીર હાલતમાં હતા. તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે. એ પેશન્ટનું નામ શૈલ્યાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું, ઉંમર વર્ષ 40 હતી. એ ઉમરપાડા તાલુકાના હતા, કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે. તો 30 નવેમ્બર મહેસાણામાં પણ કાતિલ દોરીથી એક નિર્દોષે જીવ ગુમાવ્યો, જેમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ કઈ રીતે ઘાતક બની છે તે ઘટનાનો પુરાવો. મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત. અંબલીયાસણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી 25 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ ગયું, જેના કારણે મોતને ભેટ્યો. યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. અને વધુ એક વખત એ જ ઘટનાનું પુનરાવર્તન સુરતમાં. મહેસાણામાં પણ દોરીના કારણે જ ગળું કપાતા 25 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો અને સુરતમાં 40 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. સુરત ભાજપના મહિલા મોરચા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાતનો મામલો રહસ્યમય બનતો જઈ રહ્યો છે. આ મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 3 કલાક પૂછપરછ કરાઈ છે. ચિરાગ સોલંકી ઉપરાંત ડોક્ટર અક્ષયની પણ પોલીસે પૂછપરછ કરી. ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલા દીપિકા પટેલે ચિરાગ સોલંકી સાથે અંતિમ વખત ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેઓ પોતે તણાવમાં હોવાનું જણાવ્યું હતું. દીપિકા પટેલનો મોબાઈલ ફોન ફોરેન્સિકમાં તપાસ માટે આપવામાં આવ્યો છે. સાથે જ ફોરેન્સિક વિભાગની ટીમે સમગ્ર ઘરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી. આ તરફ મૃતક દીપિકા પટેલના પરિવારજનોએ કોઈપણ કારણ રજૂ કર્યું નથી. હવે આ મામલે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા 4 આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો. અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ. તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને તરખાટ મચાવ્યો. આ અસામાજિક તત્વોને કાયદાનો પોલીસનો કોઈ જ ડર ન હતો. તેઓ વેપારીઓની દુકાનોમાં જે માલસામાન ભરેલો હતો તેમાં તોડફોડ કરવા લાગ્યા હતા. વેપારીઓને મોટું નુકસાન થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ઘણા આરોપીઓને પકડ્યા, તેમનું સરઘસ કાઢ્યું, પરંતુ તેમ છતાં આ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તેમને ડર જ નથી કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ બાદ તેમને પોલીસ પકડશે તો કેવો મેથીપાક ચખાડશે, શું કાર્યવાહી થશે. બસ તેમને મનમાની કરવી છે અને રસ્તાઓ પર આતંક મચાવવો છે. દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરી. દ્વારકા નેશનલ હાઈવે પર બરડીયા પાસેનો બનાવ. પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ, પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી કરી. બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં તેમને સારવાર આપવામાં આવી. કર્મચારીની શું હાલત કરી છે એ અસામાજિક તત્વએ તેની પણ તસવીરો જુઓ. પગના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે, માથામાં પણ વાગ્યું છે. તેમને સારવાર મળી જતા જ તેમને હવે ઝડપથી રિકવરી થશે તેવી આશા. સુરતના માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ